માણસ ગાંડો થઈ ગયો છે. અમે એની પત્નીની ઇન્ફોર્મેશન આપવા માટે ફોન કર્યો હતો અને અમારી વાત જ ના સાંભળી. અરે હા, બરાબર છે. જો હર્ષવર્ધન ભાઈએ અમારી વાત ન સાંભળી તો અમારે શું? અમે તો ઈચ્છીએ જ છીએ કે અમારા ડિયર દેરાણી આ ઘરમાં પાછા જ ન ફરે. અમે ઉશ્કેરાટમાં હર્ષવર્ધનભાઈને ખબર આપવા ફોન તો કરી દીધો. વેદિકા, વેદિકા બચી ગયા હા તમે? હે ભગવાન, સારું થયું હર્ષવર્ધનભાઈ અમારી વાત સાંભળતા પહેલા જ ફોન કટ કરી નાખ્યો અને અમારી વાત જ અધૂરી થઈ ગઈ. અમારા દેરાણીનું જે થવું એ થાય, અમારે શું? અમારા હાથમાં તો આ ઘરના મોટા દીકરા દિગ્વિજયસિંહ રાઠોડ વિરુદ્ધ ટ્રમ્પ કાર્ડ હાથમાં લાગ્યું છે અને એનો ઉપયોગ અમે અમારી વાત મનાવવા માટે કરીશું. ડિયર દેરાણી આ ઘરમાંથી અને આ દુનિયામાંથી કાયમ માટે એક્ઝિટ લઈ જ લેશે અને કોઈને કાનો કાન ખબર પણ નહીં પડે કે આની પાછળ દિગ્વિજયસિંહ રાઠોડનો હાથ છે અને અમે પણ અમારું મોઢું બંધ રાખીશું. પણ મોઢું બંધ રાખવાની કિંમત અમે અમારા પતિ પાસેથી વસૂલ કરીશું. વિક્રમ, તને તો હું છોડીશ નહીં. તારી દીકરી કેસર માટે જે રીતે તું મારા પગે પડીને ભીખ માંગતો હતો ને, એમ હવે તું તારી જિંદગી માટે ભીખ માંગીશ. એ રાજભા, તું પોલીસ સ્ટેશન માંથી બહાર નીકળીશ તો તારા સપના પૂરા થશે ને? વિક્રમ બહુ સારી રીતે જાણે છે કે તારી દીકરી કેસરને મેં કિડનેપ કરી જ નથી. પછી પોલીસ સ્ટેશનમાં કેવી રીતે રહીશ? હા, છોકરીને કોને કિડનેપ કરી છે ને કોને નહીં એ બધું છોડ. અત્યારે મને ફસાવવામાં આવી રહ્યો છે. હા, અરે એ જે કોઈ હશે એને પછી જોઈ લઈશું આપણે. તું મારી વાત અત્યારે ત્યાંથી સાંભળ. અત્યારે મને અહીંથી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવશે. હા, તું આપણા માણસોને તૈયાર રાખજે આજે રાત્રે. સર, આ બંનેને પોલીસ સ્ટેશન લઈ જઈએ. પણ કેદાર, એક વાત યાદ રાખજો, તમારી ઉપર ઉપરથી ફોન આવશે, રાજભાને છોડવા માટે દબાણ કરવામાં આવશે, પણ તમે જરાય ઢીલું નહીં મૂકતા. ગમે તે રીતે રાજભા પાસે એ કબૂલ કરાવજો કે કેસર ક્યાં છે. ઓકે? યસ સર. વસંત, રાજભાને લઈ આવો. ભાઈ, તમને કોનો ફોન આવ્યો હતો? નથિંગ ઇમ્પોર્ટન્ટ. ચલ ચલ, છોડે યાર, છોડ બે. ઇન્સ્પેક્ટર, આ ઠીક નથી કરી રહ્યો મને પકડીને. કોઈ પણ જાતના પુરાવા વગર મને પકડીને બહુ મોટી ભૂલ કરી રહ્યો છે તું. પુરાવો છે રાજભા. અમે વિચારીએ છીએ કે તમને
એને કેન્ડલ લાઇટ ડિનર પર લઈ જઈએ કે પછી હિલ સ્ટેશન પર? અમે કઈ સમજ્યા નહીં. સમજાવીએ. જો આપણે કેન્ડલ લાઇટ ડિનર પર જઈએ ને તો સરસ કેન્ડલ લાઇટ ડિનર નો માહોલ હશે, બધી કેન્ડલ્સ પડી હશે, તમે સરસ રીતે કેન્ડલ લાઇટ ડિનર એન્જોય કરતા હશો અને તમારી આજુબાજુ જ્વલનશીલ પદાર્થ હશે. જ્વલનશીલ પદાર્થ, સમજો છો ને? તમે કેન્ડલ લાઇટ ડિનર એન્જોય કરતા હશો ને ત્યારે અચાનક જ એક કેન્ડલ પડી જશે, મોટો ભડકો થશે, બૂમ. અને બીજા દિવસે ન્યૂઝપેપરની હેડલાઇન હશે, કેન્ડલ લાઇટ ડિનર કરતા કરતા થયેલો અકસ્માત, દિગ્વિજયસિંહના પત્ની વેદિકાનું થયેલું અકાળ અવસાન, દિગ્વિજયસિંહનો આબાદ બચાવ. તો આપણે હિલ સ્ટેશન પર જઈએ. જો હિલ સ્ટેશન પર જશું તો છાપાની હેડલાઇન કઈ આવી હશે, સેલ્ફી લેવા જતા પગ લપસવાથી વેદિકા દિગ્વિજયસિંહનું અવસાન. લાશ હજી મળી નથી અને દિગ્વિજયસિંહ સખત આઘાતમાં. અમે હિલ સ્ટેશન પર ભૂતકાળમાં આવો કરી ચૂક્યા છીએ. તમને કહ્યું હતું, યાદ છે ને? તો બે ચોઈસ છે તમારી પાસે. ચોઈસ ઇઝ યોર્સ. અમે સમજીએ છીએ, પણ ડોન્ટ વરી, તમારા માટે ત્રીજી ચોઈસ પણ છે અમારી પાસે. આનાથી તમને સહેજ પણ તકલીફ નહીં થાય, સહેજ પણ પેઇન નહીં થાય, તરત જ મુક્તિ. આનો અવાજ પણ બહાર નહીં જાય. હા, તમારી ચીસનો અવાજ બહાર જઈ શકે. શું કરીએ? એક મિનિટ. આનાથી તમારી ચીસ પણ બહાર નહીં સંભળાય. ત્યારે પણ અમે તમને તાકીદ કરી હતી, પણ તમે સમજ્યા નહીં અને હર્ષવર્ધન ને ફરિયાદ કરી, એટલે અમારે આ પગલું ભરવું પડશે. હર્ષવર્ધને તમારી વાત માની કે ના માની એ અમારો પ્રશ્ન જ નથી. એટલે અમે વાત કરીએ ખોટું કર્યું. સરસ.